તલાટી અને જુનિયર ક્લાર્ક માટે મહત્વના વીસ પ્રશ્નો એ પણ અગાઉની પરીક્ષાઓમાં પૂછાઈ ચૂકેલા પ્રશ્ન એક જ્ઞાન પ્રાપ્તિ પછી સિદ્ધાર્થ કયા નામે ઓળખાયા જવાબ ગૌતમ બુદ્ધ પ્રશ્ન બે માતંગ ઋષિના આશ્રમની સફાઈ કોણ કરતું હતું જવાબ સબરી પ્રશ્ન ત્રણ તાલુકા પંચાયતના વડા કોણ હોય છે જવાબ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રશ્ન ચાર શ્રી હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી ક્યાં કયા શહેરમાં આવેલી છે જવાબ પાટણ પ્રશ્ન પાંચ ગુજરાત વિદ્યાપીઠનું આદિવાસી સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે જવાબ અમદાવાદ પ્રશ્ન છ અભિલેખોને જો સાચવવામાં આવે છે તે જગ્યાને શું કહેવામાં આવે છે જવાબ અભિલેખાગાર પ્રશ્ન સાત ભારત નામ એ કયા ગ્રંથમાં જોવા મળે છે જવાબ ઋગ્વેદ પ્રશ્ન આઠ ઈરાનીઓ સિંધુ નદીના કયા કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા જવાબ પૂર્વ કિનારાને પ્રશ્ન નવ પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું છે જવાબ મહેરગઢ પ્રશ્ન દસ આદિમાનવના વસવાટ માટે કયું ઉત્તમ સ્થાન મળી આવ્યું છે જવાબ ભીમબેટકા મધ્યપ્રદેશ પ્રશ્ન અગિયાર આદિમાનવ સાની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો હતો જવાબ ખોરાકની પ્રશ્ન બાર શહેરમાં જે જગ્યાએ મજૂરો કામ કરવા એકઠા થાય છે તે જગ્યા કયા નામે ઓળખાય છે જવાબ કડિયા નાકા તરીકે પ્રશ્ન તેર હડપીય સભ્યતાને આપણને બીજા કયા નામે ઓળખીએ છીએ જવાબ સિંધુ ખીન સભ્યતાના નામે પ્રશ્ન ચૌદ સિંધુ ખીન સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો જવાબ ખેતી અને પશુપાલન પ્રશ્ન પંદર રાવી નદીના કિનારે કેટલા અન્ન ભંડારો મળી આવેલ છે જવાબ બાર જેટલા પ્રશ્ન સોળ ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીએ કયા પ્રાણીનો સૌથી વધુ ઉલ્લેખ છે જવાબ ગોડાનો પ્રશ્ન સત્તર પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું જવાબ લોથલ પ્રશ્ન અઢાર હડપ્પા એ નદીના કિનારે આવેલું છે જવાબ પાકિસ્તાનના રાવી નદીના કિનારે પ્રશ્ન ઓગણીસ તમિલનાડુનું જાણીતું નૃત્ય કયું છે જવાબ ભરતનાટ્યમ પ્રશ્ન વીસ રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે થઈ હતી જવાબ ઓગણીસો બોનુંમાં